ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે તમામ એસિડ અને તમામ બેઝની અંદર શું સમાનતા હોય છે તેની ચર્ચા કરી હતી. એ ટોપિકની અંદર આપણે જોયું હતું કે એસિડ માટે કોના માટે એસિડ માટે જવાબદાર તત્વ કયું છે અથવા તો જવાબદાર આયન કયું છે H પ્લસ અથવા H3O પ્લસ. ઓકે, બેઝ માટે જવાબદાર આયન હતો OH માઇનસ. આની ચર્ચા આપણે કરી હતી. ઓકે, એસિડ છે કે બેઝ છે બરાબર એવું તપાસવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો હતો? તો કે લિટમસ પેપરનો ઉપયોગ કર્યો હતો. બીજો શેનો ઉપયોગ કર્યો હતો? તો કે સૂચકનો ઉપયોગ કર્યો હતો. પરંતુ હવે મારો પ્રશ્ન અહીં છે કે મારે એ જાણવું છે કે એસિડની અંદર H પ્લસ અથવા તો H3O પ્લસ નો જથ્થો કેટલો છે, બેઝની અંદર OH માઇનસ નો જથ્થો કેટલો છે. તો એ કોઈ રસ્તો છે તમારી પાસે કે તમે એસિડની અંદર H3O પ્લસ અને બેઝની અંદર OH માઇનસ નો જથ્થો શોધી શકો? હા, એક બેઝિક અને પાયાનો રસ્તો છે સાર્વત્રિક સૂચક. શું છે સાર્વત્રિક સૂચક? શું છે આ સાર્વત્રિક સૂચક? તો કે આ સાર્વત્રિક સૂચક ઘણા બધા સૂચકોનું મિશ્રણ છે. સૂચકોનું શું છે? મિશ્રણ છે. પણ તમને પ્રશ્ન અહીં થાય કે સર એસિડ અથવા તો બેઝ ની અંદર એ કઈ રીતના દર્શાવશે કે આની અંદર H પ્લસ નો જથ્થો આટલો છે તો બેઝ ની અંદર OH માઇનસ નો જથ્થો આટલો છે? તો એ પણ દર્શાવશે કઈ રીતના? જો તમે એસિડ અથવા તો બેઝ ની અંદર સાર્વત્રિક સૂચક નાખશો એટલે તમને એની અંદર રંગ પરિવર્તન જોવા મળશે. શું જોવા મળશે? રંગ પરિવર્તન જોવા મળશે. અને આ રંગ પરિવર્તનના આધારે તમે નક્કી કરી શકશો કે H3O પ્લસ અને OH માઇનસ નો જથ્થો કેટલો છે આ રંગ પરિવર્તનના આધારે. પરંતુ ચોક્કસ નહીં આઈડિયા, તમે અંદાજિત કહી શકશો. તો પ્રશ્ન એ થાય કે સર મારે ચોક્કસ જાણવું હોય કે એસિડ ની અંદર H3O પ્લસ આયન કેટલા છે અને બેઝ ની અંદર OH માઇનસ આયન કેટલા છે, તો એના માટેનો રસ્તો છે વિદ્યાર્થી મિત્રો, કયો રસ્તો છે? પીએચ માપક્રમ. કયો રસ્તો છે? પીએચ માપક્રમ. શું છે પીએચ માપક્રમ? સાંભળજો ખાસ. દ્રાવણમાં હાઇડ્રોજન આયનની જથ્થો દર્શાવવા માટે હાઇડ્રોજન આયન નો અથવા તો હાઇડ્રોજન આયન નો શું દર્શાવવા માટે જથ્થો દર્શાવવા માટે વિકસાવવામાં આવેલી રીત એટલે કે અથવા તો વિકસાવવામાં આવેલો માપક્રમ એટલે કે પીએચ માપક્રમ. દ્રાવણની અંદર H પ્લસ આયનો કેટલા રહેલા છે એ જથ્થો દર્શાવવા માટે એક પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે. એ પદ્ધતિનું નામ શું છે? પીએચ માપક્રમ. તો તમને પ્રશ્ન થશે કે સર આ પીએચ માપક્રમની શોધ કોણે કરી હતી? જો કે એનસીઆરટી સિલેબસની અંદર નથી આપેલું, પણ જે આપણો જૂનો સિલેબસ હતો જીએસટીપી સિલેબસ એની અંદર આપેલું હતું કે પીએચ માપક્રમની શોધ એસપીએલ સોરેન્સ નામના વૈજ્ઞાનિકે કોને કરી હતી? એસપીએલ સોરેન્સ નામના વૈજ્ઞાનિકે શોની શોધ કરી હતી? પીએચ માપક્રમની શોધ કરી હતી. તમને કઈ રીતના ખબર પડશે પીએચ માપક્રમના આધારે કે આ દ્રાવણની અંદર હાઇડ્રોજન આયનની સાંદ્રતા આટલી છે અથવા તો હાઇડ્રોજન આયનનો જથ્થો આટલો છે? તો વિદ્યાર્થી મિત્રો, પીએચ માપક્રમની અંદર હું તમને એક ચાર્ટ દોરું અને ચાર્ટના આધારે તમને ખબર પડશે કે આની અંદર હાઇડ્રોજન આયનની અથવા તો હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા આટલી છે. ઓકે, તો પહેલા હું તમને એ જણાવી દઉં કે જે પીએચ માપક્રમ છે એ પીએચ માપક્રમ 0 થી 14 સુધીનો વિસ્તરેલો છે. ક્યાં સુધી વિસ્તરેલો છે? 0 થી 14 સુધીને વિસ્તરેલો છે, જે આપણે એક ચાર્ટ દ્વારા સમજીએ. જોજો, એક નાનો નંબર ચાર્ટ દોરીશ. બહુ સરળ ટોપિક છે.
છે એકદમ ખબર પડી જશે તમને શરૂઆત ક્યાંથી કરવાની છે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 હવે સાંભળજો અને ધ્યાન આપજો જો પીએચ 7 હોય સાંભળજો પીએચ શું હોય 7 હોય આ બધી શું છે પીએચ શું છે પીએચ જો પીએચ 7 હોય તો એ તમારું દ્રાવણ કેવું હશે તટસ્થ કેવું હશે તટસ્થ જો પીએચ 0 થી લઈને 7 ની વચ્ચે પીએચ એટલે 0 થી 7 ની વચ્ચે તો એ તમારું દ્રાવણ જે છે એ કેવું હશે એસિડિક દ્રાવણ કેવું દ્રાવણ હશે એસિડિક દ્રાવણ અને જો પીએચ 7 થી 14 ની વચ્ચે હશે જો પીએચ ક્યાંથી 7 થી 14 ની વચ્ચે હશે તો એ દ્રાવણ કેવું થઈ ગયું તમારું બેઝિક કેવું થઈ ગયું બેઝિક થઈ ગયું એકદમ સિમ્પલ છે ફરી પાછો સમજાવું છું પીએચ 0 થી 7 ની વચ્ચે બરાબર એટલે કેવું દ્રાવણ હશે એસિડિક જો પીએચ 7 હોય તો એ દ્રાવણ કેવું હશે તટસ્થ નહીં એસિડિક હોય નહીં બેઝિક હોય જો પીએચ 7 થી 14 ની વચ્ચે હશે તો દ્રાવણ કેવું હશે બેઝિક પણ તમને એક પ્રશ્ન થાય કે સર અમને ખબર કઈ રીતના પડે કે પીએચ કેટલી છે તો વિદ્યાર્થી મિત્રો પીએચ માપવા માટે પણ જુદી જુદી પદ્ધતિઓ આવે છે જે પદ્ધતિનો ઉલ્લેખ આપણે નવી જે એનસીઆરટી બુક છે એની અંદર કરેલો નથી પણ હું તમને જણાવું પહેલો તમે તમને કીધું એમ કે સાર્વત્રિક સૂચકની મદદથી તમે પીએચ શોધી શકો છો બીજું પીએચ પેપરની મદદથી તેની મદદથી પીએચ પેપરની મદદથી પીએચ પેપરની મદદથી કઈ રીતના તો જે તમારે પીએચ પેપર આવે બરાબર એ પીએચ પેપર તમે દ્રાવણમાં બોળો એટલે જુદો જુદો રંગ પરિવર્તન આપે એ રંગ પરિવર્તનના આધારે શું નક્કી કરવામાં આવે છે પીએચ નક્કી કરવામાં આવે છે ઓકે અને ખાસ જે અગત્યની રીત છે એ છે તમારી પીએચ મીટરની રીત પીએચ મીટર આના દ્વારા તમને ચોક્કસ પીએચ તમે જાણી શકશો શું જાણી શકશો ચોક્કસ પીએચ જાણી શકાય છે કઈ રીતના વિદ્યાર્થી તો પીએચ મીટર ની અંદર બે ધ્રુવો આવે શું આવે બે ધ્રુવો અને ઉપર મશીન આવે આ જ રીતનું કે બંને ધ્રુવો તમે દ્રાવણમાં ડુબાડો બરાબર એટલે મીટર થી જેનો કાંટો છે જે ચોક્કસ અંક ઉપર જઈને અટકી જશે જો દ્રાવણ એસિડિક હશે તો 0 થી 7 ની વચ્ચે ગમે ત્યાં અટકશે જો દ્રાવણ બેઝિક હશે તો 7 થી 14 ની વચ્ચે ગમે ત્યાં અટકશે અને જો દ્રાવણ તટસ્થ હશે તો ત્યાં અટકશે 7 ઉપર મતલબ આની મદદથી તમે કેવી પીએચ જાણી શકો છો ચોક્કસ પીએચ જાણી શકો છો આની મદદથી તમને અંદાજિત પીએચ મળશે આમાં પણ તમને અંદાજિત પીએચ મળશે પણ આ એવી રીત છે કે જેની મદદથી તમે ચોક્કસ પીએચ જાણી શકો તો પ્રશ્ન એ થાય કે સર પીએચ ના આધારે શેના આધારે પીએચ ના આધારે તમે દ્રાવણની સાંદ્રતા કઈ રીતના નક્કી કરી શકો દ્રાવણની સાંદ્રતા ઓકે દાખલા તરીકે સાંભળજો હજી આ આપની અંદર એક વસ્તુ તમને બતાવું છું તમે જેમ 7 થી 0 તરફ આવશો ક્યાં આવશો 7 થી 0 તરફ આવશો તેમ દ્રાવણની એસિડિકતા વધે છે આ ખાસ ધ્યાન રાખજો એક્ઝામ ની અંદર પૂછે છે ક્યાંથી 0 થી 7 તરફ આવો એટલે આ એનો જરૂર તો દ્રાવણની એસિડિકતામાં વધારો થાય શેમાં એસિડિકતામાં શું થાય વધારો પણ કઈ રીતના કેમ વધારો કઈ બાજુ આવશો તો આ બાજુ આવશો તો સેમ એ જ રીતના 7 થી 14 તરફ તમે જાઓ ક્યાં જાઓ 7 થી 14 તરફ તમે જાઓ તો દ્રાવણની બેઝિકતામાં શું થાય છે વધારો થાય છે ક્યાં જાવ 7 થી 14 તરફ જાવ તો ઓકે સર અમારે જાણવું હોય ખરેખર જાણવું હોય કે આની અંદર પીએચ કેટલી છે તો એના માટે બે સૂત્રો છે સૂત્રની મદદથી પણ જાણી શકો છો જે સૂત્રો પણ તમને બુકમાં આપેલા નથી ખાસ જોજો એસિડ માટે પીએચ વપરાય એસિડ માટે શું વપરાય પીએચ એનું સૂત્ર છે માઇનસ log 10
H3O+. કયું સૂત્ર છે? માઇનસ log 10 H3O+. આ સૂત્રની મદદથી એસિડમાં રહેલા શેમાં રહેલા એસિડમાં રહેલા H3O+ આયનની સંખ્યા જથ્થો ગોતી શકો છો. તમે તમને કીધું ને કે pH માપક્રમ એવું છે કે જેની અંદર H+ આયનનો જથ્થો દર્શાવવામાં આવે છે અથવા તો શોધવામાં આવે છે આ એસિડ માટે. બેઝ માટે POH, શા માટે બેઝ માટે શું જવાબદાર છે? OH, એટલા માટે ઇઝ ઇક્વલ ટુ માઇનસ log 10 OH-. એના માટે શું દર્શાવવામાં આવશે? બેઝ માટે OH માઇનસ ની સાંદ્રતા તમને શોધવામાં મદદરૂપ થશે. બેઝમાં OH માઇનસ કેટલા રહેલા છે એ જાણવામાં તમને મદદરૂપ થશે. અને એક બીજું સૂત્ર છે, એ પણ ખાસ અગત્યનું છે. pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14. આ સૂત્ર ખાસ ધ્યાન રાખો. pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 14. આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો. હવે બીજી વસ્તુ સર, કોઈ પણ દ્રાવણ હોય, તમે એમ કીધું કે દ્રાવણ ની અંદર H3O+ આયન હોય બરાબર, તો એ હશે. દ્રાવણ ની અંદર OH- આયન હોય તો એ બેઝ. તો શું દાખલા તરીકે કોઈ એસિડ છે, સાંભળજો ખાસ અને સમજવા જેવું છે. શું છે એસિડ? તો શું એસિડ ની અંદર માત્ર ને માત્ર H3O+ જ આયન હોય? શું OH- આયન ન હોય? નહીં, એવું નથી. કોઈ પણ દ્રાવણ હોય, દ્રાવણ ની અંદર H3O+ અને OH- બંને આયન હોય છે, પરંતુ જો H3O+ ની સંખ્યા વધારે હોય તો એ દ્રાવણ એસિડિક, જો OH- ની સંખ્યા વધારે હોય તો એ દ્રાવણ કેવો? બેઝિક. આઈડિયા આવ્યો? આ તમારું કન્ફ્યુઝન દૂર કરું છું. દાખલા તરીકે એસિડ છે તો એવું નથી એસિડ ની અંદર માત્ર H3O+ જ હોય છે. કોઈ પણ દ્રાવણ હોય, બંનેની અંદર સંખ્યા તો બંનેની હશે બરાબર, પરંતુ કોની સંખ્યા વધારે? તો કે જો H3O+ ની સંખ્યા વધારે હોય તો એ દ્રાવણ કેવું હોય? વધુ એસિડિક. જો OH- આયન ની સંખ્યા વધારે હોય તો એ દ્રાવણ કેવું હોય? બેઝિક. આઈડિયા આવ્યો વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન આપજો. બીજી વસ્તુ મારે તમને સમજાવવાની છે. દાખલા તરીકે તમને એવું આપ્યું છે કે એક દ્રાવણ ની પીએચ, અથવા તો એમ કે બે પીએચ વાળું જલીય દ્રાવણ વધુ એસિડિક કે ચાર પીએચ વાળું જલીય દ્રાવણ વધુ એસિડિક. પ્રશ્ન જોજો, શું કીધું? બે પીએચ વાળું જલીય દ્રાવણ વધુ એસિડિક કે ચાર પીએચ વાળું જલીય દ્રાવણ વધુ એસિડિક? સાંભળો, તો મેં તમને શું કીધું કે તમે જેમ આ બાજુ જાઓ એમાં શેમાં વધારો થાય? એસિડિકતામાં શું થાય? વધારો. મતલબ જેમ નાની સંખ્યા હશે પીએચ જેમ ઓછી, સાંભળજો, પીએચ જેમ ઓછી એમ સાંદ્રતા વધુ એટલે કે એસિડિકતા વધુ. એસિડિકતા કેવી? વધુ. આઈડિયા આવ્યો? પીએચ જેમ ઓછી, કોની સાંદ્રતા? H3O+ અથવા તો હાઇડ્રોજન આયન. આ બાજુ તમે જેમ જોશો ને એમ H3O+ ની સાંદ્રતામાં વધારો થશે. આ બાજુ જેમ જોશો H3O+ ની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. મેં તમને શું કીધું કે ચાર પીએચ વાળો જલીય દ્રાવણ વધુ એસિડિક કે બે પીએચ વાળો જલીય દ્રાવણ વધુ એસિડિક? તો અહીંયા લોકો શું કરશે ખબર? સંખ્યા ઉપર જશે કે સર બે કરતા ચાર વધુ છે એટલે ચાર પીએચ વાળું જલીય દ્રાવણ કેવું થાય? વધુ એસિડિક થાય. નહીં, બિલકુલ ખોટું છે. આવો ચાર બાજુ. ચાર શું કહે છે તમને? કે તમે જેમ આ બાજુ જશો એમ એસિડિકતામાં શું થાય? વધારો. મતલબ સંખ્યા જેમ નાની, એસિડ માટે હો, બધા માટે નથી કહેતો, કોના માટે? એસિડ માટે. સંખ્યા જેમ નાની બરાબર એમ એની સાંદ્રતા એસિડિકતા એસિડ ની અંદર શું થાય? વધુ થાય. તો જવાબ શું આવશે? બે પીએચ વાળું જલીય દ્રાવણ જે છે બરાબર, કેટલા પીએચ વાળું? બે પીએચ વાળું, કે ચાર પીએચ કરતા વધારે એસિડિક હોય છે. પરંતુ ઘણા બધા પ્રકાશનોની અંદર મેં એવો પણ પ્રશ્ન જોયો છે, સાંભળજો, શું કહે છે? કે બે પીએચ વાળા જલીય દ્રાવણ કરતા, બે પીએચ વાળું જલીય દ્રાવણ છે એ ચાર પીએચ વાળા જલીય દ્રાવણ કરતા કેટલું વધુ એસિડિક હોય છે બરાબર? તો લોકો ગણતરી કરવા બેસે છે. ગણતરી નથી કરવાની, એકદમ સિમ્પલ અને નાની ટ્રીક શીખવાડું. સાંભળજો, શું કીધું? સવાલ ફરી પાછો પૂછું છું કે બે પીએચ વાળું જલીય દ્રાવણ એ ચાર પીએચ વાળા જલીય દ્રાવણ કરતા કેટલું વધારે એસિડિક હોય છે? તો સાંભળજો, શું કરવાનું છે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. ચાર માંથી બે બાદ કર્યા, કેટલા વધ્યા? બે. જેટલા પણ વધે એને દસ ની ઘાત માં ચડાવી દેવાનું.
10 ની ઘાત માં ચડાયો કેટલા વધ્યા હતા 2 ક્યાં ચડાવી દીધા 10 ની ઘાત માં 10 નો વર્ગ કેટલો ચડાયો 100 તો તમારો જવાબ શું હશે મિત્રો કે 2 પીએચ વાળું જલીય દ્રાવણ એ 4 પીએચ વાળા જલીય દ્રાવણ કરતા 100 ગણું વધારે એસિડિક હશે કેટલા ગણું વધારે એસિડિક હશે 100 ગણું વધારે એસિડિક હશે આઈડિયા આવ્યો આઈડિયા આવ્યો ઓકે હવે આપણે પીઓએચ માં જઈએ સમજ લઈએ પીઓએચ માં તો ખાસ ધ્યાન રાખજો જોજો મેં તમને શું કીધું 7 થી 14 તરફ જાઓ ક્યાંથી 7 થી 14 તરફ H3O+ ઘટે છે એનો મતલબ કે OH- વધતું હોય જોજો અહીંયા બે હું તમને એક ઉદાહરણ આપું એના પરથી ખબર પડી જશે તમને દાખલા તરીકે મેં તમને સૂત્ર કીધું pH POH = 14 એક બહુ સરસ એક્ઝામ્પલ આપું છું દાખલા તરીકે pH મેં 4 લીધા કેટલા લીધા 4 ઓકે pH બરાબર 4 મૂકી દીધા POH મારે શોધવાના 14 આવ્યા 4 પ્લસ છે તેની બાદ જાય તો માઇનસ 14 માઇનસ 4 POH કેટલા આવી ગયા 10 POH 10 આવ્યા હવે સાંભળજો હવે દાખલા તરીકે pH 4 હતા તો હવે pH મેં કેવા લીધા 5 એક pH માં વધારો કર્યો તો સેમ પ્રોસેસ કરીશું બરાબર તો દાખલા તરીકે pH પ્લસ POH બરાબર 14 pH કેટલા છે 5 POH બરાબર 14 તો POH બરાબર 14 માઇનસ 5 જવાબ કેટલો આવ્યો 9 તો આના મદદથી શું સમજાવવા માંગુ છું તમને કે pH માં જેમ વધારો થયો pH પહેલા 4 હતો પછી શું થાય 5 pH માં જેમ વધારો થયો એમ POH માં શું થયો ઘટાડો POH પહેલા કેટલા હતા 10 pH કેટલા આવી ગયા 9 આઈડિયા આવ્યો શું કહેવા માંગુ છું બરાબર જેમ શેમાં pH માં વધારો થાય એમ POH માં શું થાય ઘટાડો POH માં શું થાય ઘટાડો આઈડિયા આવ્યો pH માં વધારો તો POH માં શું થાય ઘટાડો તો હવે તમે જેમ આ બાજુ જશો બરાબર એમ જો pH ઘટતી હોય બરાબર તો POH શું થાય વધે POH શું થાય વધે એટલા માટે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે 9 POH વાળા અથવા તો 9 pH વાળો દ્રાવણ અને 12 pH વાળો દ્રાવણ સાંભળો 9 pH વાળો દ્રાવણ અને 12 pH વાળો દ્રાવણ બેમાંથી વધારે બેઝિક કોણ શબ્દ સાંભળજો શું કીધું છે બેઝિક કોણ તો તમે શું કીધું સર હમણાં તમે શું કીધું કે સંખ્યા નાની હોય બરાબર e વધારે પણ મેં એસિડ માટે કીધું હતું કોના માટે કીધું હતું એસિડ માટે કીધું હતું અહીંયા મેં શું સવાલ શું છે તમારો મેં શું કીધું તમને કે 9 pH વાળું વધુ બેઝિક કે 12 pH વાળું વધુ બેઝિક સાંભળજો શું કીધું 9 pH વાળું વધુ બેઝિક કે 12 pH વાળું વધુ બેઝિક બરાબર તો બેઝિક ની અંદર તમારે યાદ રાખવાનું કે સંખ્યા જેમ વધુ એમ દ્રાવણ વધુ બેઝિક સંખ્યા જેમ વધુ તો 12 pH વાળું દ્રાવણ વધારે બેઝિક હોય છે આઈડિયા આવી ગયો ક્લિયર થયું એસિડ ની અંદર સંખ્યા જેમ નાની બરાબર એમ વધારે એસિડિક બેઝ ની અંદર સંખ્યા જેમ મોટી એમ વધારે બેઝિક ક્લિયર થઈ આ વસ્તુ ક્લિયર થયું બીજો એક મારે ઉદાહરણ આપું છે કદાચ તમને એમ પૂછ્યું હોય સાંભળજો કે એસિડ ની POH તો અહીંયા તમને સાંભળીને નવાઈ જશે એસિડ ની POH 10 છે કેટલી છે 10 છે બરાબર તો એની pH શોધો તો તમે કન્ફ્યુઝન માં મુકાઈ જશો કે સર એસિડ ની POH આપી દીધી એસિડ ની POH થોડી આવે એસિડ નું તો શું આવે pH આવે નય વિદ્યાર્થી મિત્રો મેં તમને શું કીધું કે દ્રાવણ માં બંને હાજર રહેલા છે pH પણ હાજર છે ને POH પણ હાજર છે તમારે ગભરાવાની જરૂર નથી POH આપેલું છે pH શોધી શકો છો કઈ રીતના સૂત્ર તમારું pH પ્લસ UH ઇઝ ઇક્વલ ટુ 14 pH કેટલા આપેલા છે 10 10 બરાબર 14 10 ની બાદ જાય માઇનસ 14 માંથી 10 જાય pH બરાબર 4 આવી ગઈ એસિડિકતા ખબર પડી વિદ્યાર્થી મિત્રો તો આમાં તમારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી જેમ આંકડો મોટો આ બાજુ 7 થી 14 તરફ તમે જાઓ બરાબર જો pH ઘટે તો POH વધે સેમ આ બાજુ આવો તમે બરાબર જો તમારી પીએચ માં વધારો થાય તો મતલબ વધુ એસિડિક દ્રાવણ હોય જો પી આ બાજુ વધે શું થાય વધે સોરી આ બાજુ શું વધે છે
pH વધે શું વધે છે pH જેમ આ બાજુ વધશે બરાબર એમ બેઝિકતામાં શું થશે વધારો ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો આઈડિયા આવ્યો કમ્પ્લીટ તો આ તમારી સામે pH માપનનો ટોપિક છે બરાબર કોઈ પણ જાતનું કન્ફ્યુઝન રહેશે નહીં શા માટે વિદ્યાર્થી મિત્રો કારણ કે બુક્સ ની અંદર જેટલું છે એની કરતા મેં તમને ત્રણ ગણું સમજાવ્યું છે બુક્સ ની અંદર બહુ ઓછી માહિતી pH માપનનો વિશે આપેલી છે બરાબર આમાં મેં તમને વધુ અને વિગતવાર માહિતી સમજાવેલી છે તો આ વિડિયો જોયા પછી તમારો pH અંગેનો જે ખ્યાલ છે એ ખ્યાલ સ્પષ્ટ થઈ જવો જોઈએ કે એસિડ ની pH 0 થી 7 ની વચ્ચે જો 7 હોય તો તટસ્થ બરાબર અને 7 થી 14 વચ્ચે જો દ્રાવણ કેવું હોય બેઝિક હોય મેં તમને સૂત્ર આપ્યા pH શોધવા એસિડ માટે pH બરાબર માઇનસ log 10 H3O પ્લસ અને pOH બરાબર માઇનસ log 10 OH માઇનસ અને છેલ્લું સૂત્ર આપ્યું pH પ્લસ pOH ઇઝ ઇક્વલ ટુ 14 પછી એ પણ કીધું કોઈ પણ દ્રાવણ ની અંદર H3O પ્લસ અને OH માઇનસ બંને ની માત્રા હોય છે પરંતુ જેની સંખ્યા વધારે હોય જેની સંખ્યા વધારે હોય વિદ્યાર્થી મિત્રો એ શું કીધું જેની સંખ્યા વધારે હોય એસિડ ની અંદર દાખલા તરીકે 2 pH અને 4 pH તો આ સંખ્યા કેવી છે વધારે તો આ ઓછું એસિડિક બરાબર અને જ્યારે બેઝિક ની અંદર સંખ્યા મોટી હોય વધારે બેઝિક થશે આ ચિત્ર ક્લિયર થયું ક્યું ક્લિયર આખું ચિત્ર ખબર પડી ઓકે તો આશા રાખું છું આ વિડિયો જોયા પછી તમને pH વિશે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહેશે નહીં ઓકે તો વિડિયો જોયા પછી લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અસ્તો જય હિન્દ જય ભારત